વેલકમ ટુ ગાયત્રી ફૂડ આજે આપણે બનાવીશું ભરેલા ભીંડાનું શાક ગુજરાતી સ્ટાઇલ ભરેલા ભીંડાનું શાક ભરેલા ભીંડાનું શાક ટેસ્ટમાં ખૂબ જ સારું લાગતું હોય છે અને એને બનાવવું એકદમ સરળ છે એને પરફેક્ટલી કેવી રીતે બનાવવું તે આપણે જોઈ લઈએ રોજ આવી નવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં રહેલા આ બેલાઇકોન ઉપર ક્લિક કરી દો જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે સૌથી પહેલાં આપણે બે ટેબલ સ્પૂન ચણાનો લોટ શેકી લઈશું એને મીડિયમ ગેસ ઉપર જ શેકવાનું છે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે આ રીતે એને બેથી ત્રણ મિનિટ સુધી હલાવતા રહીશું આ લોટને શેકાતા સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગે છે ચણાનો લોટ તમે આ રીતે શેકીને લેશો તો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે એક બાઉલમાં કાઢી લઈશું શાક બનાવવા માટે આપણને જોશે ત્રણસો ગ્રામ ભીંડા ભીંડા આ રીતના નાના અને કૂણા હોય એવા લેવાના એની ઉપર થોડું ખજૂરી જેવું હોય એ ના રહે એના માટે આપણે ભીના કપડાંથી ભાર દઈને લૂંચી દેવાનું તો સૌથી પહેલાં આપણે ભીના કપડાંથી બધા ભીંડાને આ રીતે લૂચી લઈએ ભીંડો લૂંછાઈ જાય પછી એના નાકા કટ કરી લેવાના એ સાઈડમાંથી એને આ રીતે કટ કરવાનો છે એને ચેક કરી લો કોઈ સળેલો ના હોય જો મોટો ભીંડો હોય એના બે નાકા કટ કરી અને પછી એકના બે ટુકડા પણ કરી શકો છો એને સાઈડમાંથી કટ કરી લો તો આ રીતે આપણે પહેલાં બધા ભીંડા કટ કરી લઈએ હવે એક બાઉલમાં આપણે બે ટેબલ સ્પૂન જીરું હાફ ટેબલ સ્પૂન હળદર હાફ ટેબલ સ્પૂન લાલ મરચું મીઠું સ્વાદ પ્રમાણે બે ટી સ્પૂન ખાંડ ચપટી ગરમ મસાલો બે ટેબલ સ્પૂન શેકેલો ચણાનો લોટ એડ કરીશું થોડીક સમારેલી કોથમીર એક ટેબલ સ્પૂન જેટલું તેલ અને આને મિક્સ કરી લઈએ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે ભીંડા ભરી લઈએ વધારે દબાઈને મસાલો નથી ભરવાનો આપણે થોડોક થોડોક આની અંદર મસાલો ભરવાનો છે આ રીતે આપણે બધા ભીંડા ભરી લઈશું પહેલાં જે મસાલો વધ્યો છે એ આપણે લાસ્ટમાં શાકમાં એડ કરી દેવાનો હવે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે એમાં થોડી રાઈ એડ કરીએ રાઈ થઈ જાય એટલે હાફ ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરો થોડી હિંગ બે ટેબલ સ્પૂન જેટલા વાટેલા લીલા મરચાં અને લસણ એડ કર્યું છે હળદર એડ કરી લો અને જે લોકો લસણ ના ખાતા હોય તે સ્કીપ કરી શકે છે હવે એમાં ભેંડા એડ કરી દઈએ ગેસની ફ્લેમ સ્લો રાખીને આને મિક્સ કરી લો અને ઢાંકી દઈશું અને ભીંડાને ધીમા ગેસ ઉપર જ ચડવા દેવાના છે દર બે ત્રણ મિનિટે હલાવતા રહેવું ખૂબ જ જરૂરી છે જેથી ભીંડો ઉપર નીચે થઈ જાય અને શાક સરસ રીતે ચડી જાય સાતથી આઠ મિનિટ જેવું થયું છે તો આપણે ભીંડાને ચેક કરી લઈએ જે મસાલો આપણે રાખ્યો હતો એ આની અંદર એડ કરી દઈશું ભીંડો જો ફ્રેશ હશે તો એને ચડતા ખૂબ જ ઓછો સમય લાગશે તો ભીંડો હંમેશા ફ્રેશ જ લેવાનો હવે આને ખુલ્લું જ બે ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું થોડી સમારેલી કોથમીર એડ કરીએ અને મિક્સ કરી લો એને શાક બનીને તૈયાર છે આપણે ગેસ બંધ કરી દઈશું આટલું શાક બનતા દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે હવે એને સીજવા દઈએ હવે આપણું ભરેલા ભીંડાનું શાક સર્વિંગ માટે તૈયાર છે ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે અને તમે રોટલી પરોઠા કે પૂરી ગમે તે સાથે સર્વ કરી શકો છો તો તમે પણ આ રીતે ઘણે બનાવીને જરૂર ટ્રાય કરજો તમારા ઘરમાં ચોક્કસ પસંદ આવશે આઈ હોપ તમને આજની મારી રેસીપી પસંદ આવી હશે તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે નવી રેસીપી સાથે ફરી મળીશું આવજો